સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતા પટેલ ફરી એકવાર આપ સૌનું સફળતાની ચાવી શૃંખલામાં હાર્દિક સ્વાગત કરું છું. ક્યારે ગતિથી ચાલું અને ક્યારે થંભી જાઉં, તું જ કહે જિંદગી તને કેવી રીતે વિતાવું. જો પસાર જ થવું છે તારે આમ ધ્યેય વગર, તો તું કહી દે કે તને દિલથી જીવવું, ખુલીને જીવવું કે બસ વીતી જાઉં. જીવનમાં ઉદ્દેશ્ય જરૂરી છે, સફળતા તો એના પછીની વાત છે. તો ચાલો ફરી એકવાર સફળતા વિશેની માહિતી મેળવીએ, એના મુદ્દાઓ જાણીએ ડૉક્ટર ગિરીશ પટેલ પાસેથી અને એમને ફરી એક વખત આમંત્રિત કરીએ. સર, ફરી એકવાર આપનું આ મંચ ઉપર સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. નમસ્કાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સર, ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા સફળતાને માટે આવતા ઓબ્સ્ટેકલ્સની, તો એમાં આપણે બર્નિંગ સિન્ડ્રોમ સુધી પહોંચ્યા હતા. તો સર, એના પછી કોઈ એવો કોઈ મુદ્દો છે કે જે આપણને સફળતા માટે અવરોધરૂપ હોય? કે એક આવો જ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે જે લોકો આ કદાચ ગુજરાતી કરવું મુશ્કેલ છે કે એસર્ટિવ નથી એમ કે તો એ સ્ટેબિલિટી થી કઈ નથી શકતા, પોતાની ભાવનાઓને દબાવે છે ને, અથવા તો અંદરમાં ઇરિટેટ ફીલ કરે છે પણ કઈ કહેતા નથી. બરાબર. તો એના ઘણા બધા નુકસાન છે. એક તો તમે બીમાર થશો, એટલે ડોક્ટર તરીકે પહેલી વાત મારા માઇન્ડમાં એ જ આવે છે. પછી બીજું કે તમે એ કામ કરાવી નહીં શકો. બરાબર. કારણ કે ને દરેક વખતે બધું ગુડ 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 નથી ચાલતું. સાચી વાત છે. હે ને, કોઈને કંઈક આપણે અણગમો વ્યક્ત પણ કરવો પડે છે, તો જ એ વ્યક્તિમાં ચેન્જ આવશે. બરાબર છે. હે ને, ઇટ્સ અ બિગ ટોપિક ઇનફેક્ટ. સારમાં તેમ જ કહીશું કે અમુક આપણી બિહેવિયર એસર્ટિવ છે, અમુક નોન એસર્ટિવ છે, અમુક આપણે એગ્રેસિવ છીએ, અમુકમાં આપણે પેસિવ છીએ. બરાબર. તો પેસિવ પણ નથી થવાનું, એગ્રેસિવ પણ નથી થવાનું, પણ ખરેખર એસર્ટિવ થવાનું છે. રાઈટ. ને એ જો આપણે શીખી જઈએ ને તો સફળ થવામાં ખૂબ મદદ થાય. અચ્છા. જે એગ્રેસિવ છે એમને પણ સફળતાનો અવરોધ આપણે ડિસ્કસ કર્યું છે એંગર વિશે, પણ જે પેસિવ પણ છે એ લોકો લાગે છે બહુ સારા, કે આ વ્યક્તિ ક્યારે પણ ના નથી પાડતો, હે ને, હંમેશા હસતો રહે છે, પણ તે જબરજસ્તી હસે છે. અચ્છા. હે ને, અંદરમાં તો એને નારાજગી છે અને એ વ્યક્ત નથી કરતો. રાઈટ. ખાલી એ છે ને એક એ ટેકનિક છે એમ કે. અચ્છા. એ આર્ટ શીખવાની છે કે આપણો અણગમો કઈ રીતે વ્યક્ત કરવાનો. બરાબર. સ્ટેબિલિટીથી શબ્દો શું યુઝ કરવાના, બોડી લેંગ્વેજ કેમ યુઝ કરવાની, એ બધું જો વ્યવસ્થિત શીખી લેવામાં આવે તો સફળ થવામાં બહુ મદદરૂપ થાય. અચ્છા સર, આપના જીવનનો કોઈ અનુભવ ખરો કે જેની અંદર તમે ક્યારે ના ન પાડી શક્યા હોય? અચ્છા, આમ તો ઘણી વાર હશે એવું કે કોઈએ કંઈ કહ્યું અને આપણે નહીં, એને પહેલાં તો ખાસું હતું હું સમજુ છું, પછી જેમ જેમ આ શીખ્યા એમ, હે ને, તો એમ એમ એ વસ્તુ આવી. હું તો હમણાં તમને કહું છું તો જ વિચારું છું કે ના નહીં પાડવાની પાછળ ક્યાંક ડર હતો. અચ્છા. કે હું ના નહીં, એટલે કે હું એને એમ કે ના કહી દઈશ તો કદાચ એમ કે એ વ્યક્તિ મને ભવિષ્યમાં સહયોગ નહીં આપે. બરાબર. ને જ્યારે મને જરૂર હશે તો કદાચ એ સહયોગ નહીં આપે, અથવા તો એ નારાજ થઈ જશે. અચ્છા. ને એટલે ક્યારેક ક્યારેક હું ના નતો પાડતો, પણ પછી હવે ધીરે ધીરે તો વસ્તુને શીખ્યા છીએ. રાઈટ. હે ને, કે આપણી હેલ્થ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેટ ઓફ માઇન્ડ ઇમ્પોર્ટન્ટ છે. ભલે કોઈ નારાજ થાય, એટલીસ્ટ એસર્ટિવ વે માં તો કહેવું જ જોઈએ આપણે. બરાબર છે. હે ને, શરૂઆતમાં મને આ યાદ આવે તે, પણ એ તો પછી યાર તમે એસર્ટ કરેલું,
કે હું જ્યારે શરૂઆતમાં બ્રહ્મકુમારી સેન્ટર પર સેવાઓ કરવા માંડ્યો તો એક ભાઈ મારાથી થોડા મોટા હતા, હે ને, એમને શરૂઆતમાં બહુ સપોર્ટ, પણ પછી તો એ પ્રેશર આપે, એક ઉલટું સીધું કહી બી દે, બરાબર, હે ને. પણ પછી એકવાર મેં કહ્યું ઓટોમેટિક, પણ એ જ્યાં સુધી નહીં કહ્યું, સપોઝ 4 મહિના નહીં કહ્યું તો એ નેગેટિવ ઇફેક્ટ થઈ રહી છે. હા, એ ઇન્ટરનલ ઇફેક્ટ થઈ રહી છે. સર, આપણે જે અત્યાર સુધીના મુદ્દાની ચર્ચા કરી કે 20 મુદ્દા આપણે સક્સેસ મેળવવા માટે જરૂરી છે, પછી એના ઓબ્સ્ટેકલ્સની ચર્ચા કરી, તો આપના જીવનમાં આમાંથી કેટલા મુદ્દાનો તમે યુઝ કર્યો અને એનાથી તમે આટલા સફળ થયા? ઘણા બધા મુદ્દાનો યુઝ તો કર્યો, અમુક જોશું તો ઓટોમેટિક બી કર્યો. હું તમને કહું, ઇટ્સ ઇમોશનલ એક્સપિરિયન્સ, કદાચ એની ઓટોમેટિક કર્યો. પેલું મેં તમને કહ્યું ને કે જ્યારે પરિસ્થિતિ આવે તો ભાઈ સમબડી કેન બ્રેક ડાઉન એન્ડ સમવન કેન બ્રેક ધ રેકોર્ડ્સ, રાઈટ, હે ને. હું હંમેશા કહું છું કે દત્ત, મારી આઈક્યુ બહુ સારી નથી, હે ને, પરંતુ એ હાર્ડવર્કથી ને સફળ થયા, બરાબર. તો ને આ એક વસ્તુ કે લગભગ મારાથી જે સૌથી મોટો ભાઈ હતો એ કદાચ 6 વર્ષ મારાથી મોટો હશે, હે ને, અને એને માનસિક બીમારી હતી, સાયકોપેથ જેને કહેવાય. અચ્છા. કે નહીં, અમુક વાર ત્યાં બી એક ને બોર્ડિંગમાં રાખેલો, અને પછી જ્યારે 18 વર્ષનો થયો પછી એમ કે હવે તો ત્યાં ન રખાય, તો પછી પપ્પા ઘરે લઈ આવ્યા, તો બી તરત દારૂ પીવા માંડ્યો. એમ કે નહીં, સાયકોપેથ્સ હોય ને એ લોકોની આવી એને ખોટા ફ્રેન્ડ્સ એ લોકો લઈ જ લે અને દારૂ પીને આવે અને ઘરમાં ધમાલ કરે. અને ત્યારે ચોલમાં અમે લોકો રહેતા હતા, તો આસપાસના લોકો પણ બધા ભેગા થઈ જ, ભલે સારા ભાવથી કે ભાઈ એને સમજાવે, હે ને. અને હું કદાચ 12 વર્ષનો હઈશ ત્યારે, રાઈટ, અને રાતના આવું થાય તો નહીં, એ હવે સિચ્યુએશન હતું કે ભાઈ કોઈ બાળક તો ડિસ્ટર્બ થઈ જાય, રડવા માંડે, હે ને, અને ભણે નહીં એમ કે શું ભણવાનું, રાઈટ. પરંતુ ઓટોમેટિક કદાચ કોઈએ શીખવાડ્યું નહોતું, હવે લાગે છે કે મેં વસ્તુને કરી ઓટોમેટિકલી. ત્યારે હું એ વિચારતો કે ભાઈ હવે આ સિચ્યુએશન છે, આમાં હવે મારે ખૂબ ભણવું જોઈએ. હું ભણું તો પેરેન્ટ્સને હેલ્પ કરી શકીશ કે ભાઈ આને ઠીક કરવામાં, બરાબર, હે ને. તો ઉલટાનું રાતના પણ વાંચવા માંડતો. અચ્છા. થોડો વખત તો એ બી શીખી ગયો કે ત્યાં નાની 10x10ની રૂમ હતી, તો ત્યાંથી જતો રહું અને સીડીમાં બેસીને વાંચવા માંડું. અને ઘણી વાર તો રાતભર બી વાંચ્યું છે એવી રીતે. Right. Because that was an emotional experience. Okay. અને ઊંઘ તો આવવાની જ નથી. તો કદાચ એમાં આદત બી પડી ગઈ કે બી રાતભર વાંચી શકીએ. Right. હને પછી એને કદાચ મને આગળ બી મદદ કરી, ક્યારે સુવાનું નક્કી નહીં, 3 વાગે 4 વાગે, અને બસ પછી સૂતા તો ઓટોમેટિક 2-3 કલાકમાં ઊંઘ ઉડી જતી. રાઈટ. શું આ તમે કહ્યું તો મને યાદ આવ્યું કે ભાઈ એક ઓટોમેટિકલી એક એવું ઇમોશનલ સિચ્યુએશન હતું, એમાં કોઈ એડોલેસન ડિપ્રેસ્ડ બી ફીલ કરી શકે, હે ને, પરંતુ મેં ઓટોમેટિક કર્યું કે જે હેબિટ મને ખૂબ મદદરૂપ થઈ અને હું ડોક્ટર બી બની શક્યો. ગ્રેટ. સર, તો ઓબ્સ્ટેકલ્સની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, તો આનાથી વધારે કોઈ ઓબ્સ્ટેકલ્સ છે કે અહીંયા વાત પૂરી થઈ છે? નહીં, ઓબ્સ્ટેકલ્સ તો ઘણા બધા છે. એક જે હમણાં હું તમને પેલું કહેતો હતો ને કે ભાઈ નોન એસર્ટિવ બિહેવિયર, કે ભાઈ કોઈ વસ્તુ તમને ગમતી નથી, હે ને, કે ભાઈ કોઈએ કંઈક કર્યું એ તમને ગમ્યું નહીં, હે ને, પરંતુ એમાં હવે એ ના કેમ પાડવાની? આ તો ખરેખર આના તો કોર્સિસ હોય છે. એસર્ટિવ બિહેવિયર પર આખી બુકો લખવામાં આવી છે, હે ને, કારણ કે જે લોકો થોડાક જેને કે શાય ટાઈપ છે, ઇન્ટ્રોવર્ટ છે, એ લોકો ક્યારે કોઈને કંઈ કહેતા નથી. તો શીખવાની ત્યાંય જરૂરત છે કે એક તો પહેલા તો ના પાડવી જોઈએ, એને પહેલી વાત એ શીખવાની છે કે એમ નહીં સમજો કે આપણે હંમેશા હા કહેવાનું છે, બરાબર, ભી ના ભી કહેવું પડે, પરંતુ મોટી વાત છે કે ના કેમ કહેવાની. ઓકે. ફોર એક્ઝામ્પલ, કે ભી એક પરિવારમાં પતિ પત્ની ડાઇનિંગ ટેબલ પર જ્યારે જમવા બેસે છે, અને બંને જણા જોબ કરે છે, અને વાઇફ રોજ એ જ કમ્પ્લેન કરે છે કે ભાઈ મારા કલીગ સારા નથી, આમ નથી કરતા, આવું નથી કરતા, બોસ આમ કરે છે, હે ને, રોજ એની જે વાત છે એ ત્યાં જ છે. ઓકે. તો શક્ય છે કે ભી હસબન્ડ ઇરિટેટ થશે, પરંતુ જો પેસિવ હશે તો કાંઈ નહીં બોલે, જબરજસ્તી એને સાંભળશે, હે ને, અંદરમાં ભલે એ ઘૂંટાય છે, અંદરમાં ડિસ્ટર્બ થાય છે, પરંતુ એ જબરજસ્તી સાંભળતો રહેશે, હે ને, તો એ પણ ખરાબ છે. બીજું એ શક્ય છે કે ગુસ્સો કરશે કે શું રોજ તારું એક જ રામાયણ ચાલે છે અને બંધ કરને, હે ને, તો ત્યાં બી ડિસ્ટર્બ થઈ ગયો.
એકચ્યુઅલી એસર્ટિવ બિહેવિયર શું છે કે ભાઈ ત્યારે એ વસ્તુ કે એ હું અન્ડરસ્ટેન્ડ કરું છું કે તને ઓફિસમાં કલીગ્સને લીધે તકલીફ છે ને, પરંતુ એ વારે વારે ચર્ચા કરીને મને બી ગમતું નથી, બરાબર, ઉલટાનું હું ડિસ્ટર્બ થાઉં છું. અને બીજું એમ કે આપણે આ સમયે બીજી ઘણી બધી વાતો કરવી જોઈએ, કે આપણે ફ્યુચરના પ્લાન વિશે ડિસ્કસ કરવું જોઈએ, એનો ટાઈમ આપણે મળતો જ નથી. એવું નથી લાગતું કે હવે આપણે આ વાતની ચર્ચા નહીં કરીએ, હે ને, વી વિલ ટોક અબાઉટ સમથિંગ એલ્સ, તો નહીં એ વાત આખી ના પાડવાની. નહીં પણ એને કે ના પાડવાની જરૂર, હા, તમને અંદરથી નથી ગમતી તે વસ્તુ તમારે શાંતિથી પ્રેમથી પણ કહી તો દેવાની. હા, એ ન કહો ને, આજે ઘણા લોકો કહેતા નથી એમ કે હું ના ન પાડી શકું. તમને એક એક્ઝામ્પલ આપું કે તમને કોઈ ફોન કરીને કહે છે કે ભાઈ આજે મારા ઘરે આવજો ને, હે ને, તમને બીજું પણ કંઈ કામ છે પણ તમે એ તો બી એને હા પાડો છો, હે ને, ત્યારે બી એ ના પાડવી જોઈએ. જો ટુ મચ થાય છે એવું કહી શકાય કે ભાઈ મને તમારે ત્યાં આવવું જરૂર ગમશે પણ આજે હું બીજા કામમાં બિઝી છું, તો અમુક દિવસ પછી હું તમને બી કહીશ અથવા આપણે પ્લાન કરશું તમારે ત્યાં આવીશ, રાઈટ, હે ને, તો એ વસ્તુને તમે ત્યાં આગળ ના કહી. એટલે ને આવા એ આખું ઘણી વાર છે ને લાગે છે સિમ્પલ, જે આપણા નોર્મલ લોકો હોય ને તો આપણે કદાચ કરીએ જ છીએ, હે ને, પરંતુ જે એક તો ને એગ્રેસિવ છે ઘણા, એ દરેક વાતમાં ગુસ્સામાં જ આવી જશે તો બીજો વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય છે. જે લોકો પેસિવ છે એને દબાવ્યા જ કરે છે. તો આ બંને બિહેવિયરમાંથી જો નીકળવું હોય તો આપણે એક તો એવું કહેવાય છે કે પાછીની એ એક જર્નલ લખો કે ભાઈ આવી આવી વર્તણૂક થઈ, એમાં આવું થયું કે કોઈ તમારા આસિસ્ટન્ટ છે એ ચાર વાર કહ્યું છતાં બી મિસ્ટેક્સ કરે છે, છતાં બી એ ઇન્ટરેસ્ટ નથી લેતા, હે ને, બરાબર. તો એક તો એવું આવે કે ભાઈ વ્યક્તિને ગુસ્સો કરવો પડે અથવા તો આવું નહીં ચાલે. હવે ને એસર્ટિવલી તમે કોઈને થ્રેટ પણ આપી શકો, ઓકે, હે ને, તમારે એને જરાક ડર પેદા કરવો છે પરંતુ યુક્તિથી ડર પેદા કરો. એમ કહી શકાય કે ભાઈ તમે આ ત્રણ વાર મેં તમને બતાવ્યું તમે મિસ્ટેક કરો છો, હે ને, કદાચ હજી પણ તમે એના વિશે વિચાર નહીં કરો, આ વાતને તમે સિરિયસ નહીં લો, તો કદાચ મારે છે ને કંઈક તમને મેમો આપવો પડશે, પણ તું ઈચ્છું છું કે મારે આવું કરવું ન પડે. મારી પણ એ જ ભાવના છે કે એઝ અ પર્સન તમે સારા છો, તમારામાં એ કેપેસિટી પણ છે, પણ કોઈ પણ એવી તમારી સ્ટેટ છે કે જે આને પ્રિવેન્ટ કરી રહી છે, રાઈટ, તો મને લાગે છે કે મારે આવું ન કરવું પડે. તો તમે મેસેજ આપ્યો પેલો એગ્રેસિવ કે બીજી વાર કાઢી મૂકીશ જો આવી મિસ્ટેક કરી છે તો, તમે આપેલી વાત કઈ પડે. એનામાં એક તો એને ગુસ્સો કરીને થ્રેટ આપ્યો, એ પણ વિચાર માંડશે કે હવે તો મારે નીકળી જ જવું છે, બીજી નોકરી ગોતું, બરાબર, હે, ત્યારે અહીંયા પણ એ જ મેસેજ સેમ છે પણ તમે સ્ટેબિલિટીથી આપ્યો છે, ગ્રેટ. તો આના પછીનો સ્ટેપ શું છે? એટલે બીજું ઓબ્સ્ટેકલ, તમે એટલે ઓબ્સ્ટેકલ ને આપણે રિમૂવ કરવાની વાત કરી. હા, તો કેવી રીતે રિમૂવ કરવાનું? હા, એનો બીજો સ્ટેપ, હા, બીજોનો એક સરસ સ્ટેપ એ છે, પહેલા તો આવું એક જર્નલ રાખો, તમે વિચારો શું છે એના એક્ઝામ્પલ ક્રિએટ કરો, કાં જો તો કોઈ કાઉન્સિલર પાસેથી સમજો બી કે આમાં શું શું હોઈ શકે. માં કાઉન્સિલરની બી જરૂર નથી, કુવેર ફ્રેન્ડ બી તમને કહી શકે કે ભી આ બિહેવિયરમાં આવી રીતે એસર્ટ કરવાનું, પણ વ્યક્તિ કરી નથી શકતો, એટલે જેને પેલું મિરર ટેકનિક કહેવાયું છે કે ભી અરીસામાં જોઈને તમે સ્ટેબિલિટીથી આઈ કોન્ટેક્ટથી વાત કરો પોતાની સાથે. જે પેસિવ વ્યક્તિ છે ને નીચે જોઈને બોલશે, યસ, એ પણ તમે પ્રૂવ કરો છો કે ભી તમને તમારામાં જ કોન્ફિડન્સ નથી, યસ, એટલે મિરરમાં જોઈને કહેશો ને તો તમે આઈ કોન્ટેક્ટથી શીખો છો. ઓકે, એક જ વાતને પેલે ચાર વાર બી કહો કે મારા બોસને આ આ વસ્તુઓ કહેવાની છે, રાઈટ, ને, કે સર હું પણ જેમ ફોર એક્ઝામ્પલ કે ભાઈ બોસ ઓવર ડિમાન્ડિંગ છે, હે ને, અને તમે એને ના નથી કહી શકતા, એ ડર બી છે કે હું ના કહીશ તો મને પ્રમોશન્સ નહીં મળે, બરાબર, હું ના કહીશ તો ને મને પછીની બીજા બેનિફિટ્સ નહીં મળે, બરાબર, એમ કહીને તમે દર વખતે ઓવરવર્ક કરતા કરતા કદાચ કંઈક બીમાર બી થઈ જાઓ છો, બ્લડ પ્રેશર વધી ગયું. તો એના પહેલા એકવાર કહેવું જોઈએ કે સર આટલું, સપોઝ હું 9 કલાક કામ કરું છું, હું સિરિયસલી બી કરું તો હું આટલું આટલું કરી શકું છું, બરાબર, ને, સપોઝ તમને સ્ટાફની કમી છે,
પેલા એમબીએનું મેં તમને કહેલું ને કે એમાં એને જ કહ્યું કે ભાઈ મને જો એક બે બીજા આસિસ્ટન્ટ મળે તો આ બધું કરી શકું. બરાબર છે, પણ ભાઈ સ્ટાફ ઓછો છે. પણ લોકો કહેતા કે ચલા ના પડેગા કે આપણી પાસે ફંડ નથી, તમને એક્સ્ટ્રા સ્ટાફ અમે આપી શકીએ એમ નથી. તો ત્યારે કેવું જોઈએ ને, અને જે પેલું કહ્યું ને થ્રેટ ઇનડાયરેક્ટ કે કદાચ હું બીમાર થઈ જઈશ, બરાબર, પછી તો નહીં, મારે વધારે સમય માટે રજા ક્યાંક લેવી પડશે, રાઈટ, તો બી એ સ્ટેબિલિટીથી મેસેજ જાય છે, હે ને. અને આમાં બીજું શું કરવું પડે ખબર છે કે જેને કહેવું છે રીપ્રોગ્રામિંગ. એટલે તમે મિરરમાં જોઈને બી કોન્ફિડન્ટલી આઈ કોન્ટેક્ટ થી ખો અને પછી વસ્તુને પ્રોગ્રામ બી કરો આખું. અચ્છા, કે ભાઈ સપોઝ ને કે હું ઓફિસમાં ગયો, બોસની કેબિન પાસે ગયો, મેમને કહ્યું કે મે આઈ કમ ઇન, હને એમણે મને કહ્યું આવવાનું કહ્યું, પછી હું ખુરશી પર બેઠો, હું કોન્ફિડન્ટલી બેઠો, પછી છે ને એકદમ કોન્ફિડન્ટલી પીસફુલી મારી આ વાત હું બોસને કહી રહ્યો છું, કે ભાઈ બોસ પણ એ વસ્તુને સમજે છે ને, એને અન્ડરસ્ટેન્ડ કરે છે અને એવી રીતે કંઈ ને કંઈ એપ્રોપ્રિએટ સ્ટેપ્સ લઈ રહ્યા છે. બરાબર, રાઈટ. એટલે રીપ્રોગ્રામિંગ બહુ જરૂરી છે. જે મિરર ગેમ તમે કહી કે મિરર સાથે તમે કોન્ફિડન્ટલી આઈ કોન્ટેક્ટ કરીને વાત કરો, એટલે તે તો પ્રેક્ટિસ થઈ ગઈ એક પ્રકારે. અને બીજું કે આપણે કોઈને કે કહી રહ્યા છે તો કેટલા કોન્ફિડન્ટથી આપણે વસ્તુ કહી રહ્યા છીએ એનું પ્રોગ્રામિંગ કરો, ત્યાંથી શું જવાબ આવી રહ્યો છે એ પણ તમે પ્રોગ્રામ કરી શકો. હા, એ પછી આગળની સાયકોલોજી થઈ, પણ કમસે કમ આ તો પ્રોગ્રામિંગ કરો જ. હું તમે જો 10 વાર કરશો તો પછી જરૂરી નથી, અમેઝિંગ, આગળ ચાલીને તો એક આદત થઈ જાય, પરંતુ આખી લાઈફ છે ને. વારે વારે આપણી ફિલિંગ્સ ને દબાવે છે, એને થાઇરોઇડ ની બીમારી થઈ શકે લોકો. રાઈટ. એક બીજા વ્યુઅર્સ નો ક્વેશ્ચન છે, તો હું આપને પૂછું. સર, આ મેસેજ આવ્યો છે પાટણથી નિર્મલાબેનનું. એમનું કહેવું છે કે એમના હસબન્ડ એમની ઉપર બ્લેક મેજિક કરવામાં આવ્યું છે એમના મધર ઇનલો દ્વારા. એ પૂછી રહ્યા છે કે જ્યારથી હું અહીંયા આવી છું ત્યારથી મારા પતિ મારા સાસુની દરેક વસ્તુ આંખો મીચીને માને છે, અને જાણે કે એ એમને એમના સિવાય કંઈ દેખાતું જ નથી. તો શું આ બ્લેક મેજિકનો કોઈ રસ્તો નથી, કોઈ ઉપાય નથી કે મારે કેવી રીતે એમને એમાંથી બહાર કાઢવા? કે આવું થાય છે કેમ? અચ્છા, કે એમના જીવનમાં કંઈ પણ અનુભવો હશે, અને જ્યારે નાના હશે એમના પતિ ત્યારે વારે વારે કંઈ બી કહેવામાં આવ્યું. અચ્છા, ફોર એક્ઝામ્પલ કે ભી આજકાલ તો નહીં, છોકરાઓ મોટા થઈ જાય છે અને બસ પોતે સ્વછંદી બની જાય છે, મા બાપનું જોતા જ નથી. બરાબર, એમને એટલી બી ખબર નથી કે મેં 9 મહિના મારી કોખમાં તમને પાળ્યા ત્યારે કેટલું મેં દુઃખ સહન કર્યું હશે, તમે આખું જીવન પણ આપી દો તો પણ એનો બદલો ન ચૂકાવી શકો, હે ને. નાનો તો ત્યારે કે જો હું ખૂબ તકલીફથી તને મોટો કરું છું, હે ને, તને આ કરવા માટે મારે શું શું સહન કરવું પડે છે, રાઈટ, હે ને, તારે એનું રિટર્ન તું ક્યારે નહીં ચૂકાવી શકે. બરાબર, જરા પણ કંઈક પણ એ જો થોડુંક એન્જોય કરવા ગયો તો પણ ભાઈ તું તો એન્જોય કરે છે પણ હું અહીંયા મરવાની છું. હું બહુ દુખી થવાની છું અને તું કઈક બહુ ખોટું કરી રહ્યો છે, મારું નહીં સાંભળીને તારી લાઈફ ને એન્જોય કરીને મારું ધ્યાન નહીં રાખીને તું કઈ મોટું કઈ ખરાબ કામ કરી રહ્યો છે. તું જો બાળપણથી વારે વારે કહેવામાં આવ્યું હોય તો બાળકમાં પણ એ ગ્રંથિ બેસી જાય. અચ્છા, કે મમ્મીને જરા પણ નારાજ કર્યા તો એ મોટું પાપ છે અથવા તો બી એ મોટું ખરાબ કામ છે. બીજા કોઈને નારાજ કરી શકાય, બરાબર છે, હે ને, સપોઝ બી વાઈફને નારાજ કરી શકાય તો પછી આવી, પરંતુ મમ્મીને ક્યારે બી નારાજ ન કરાય. બરાબર છે, આવું છે ને, બાળપણથી આવું કઈ 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 ને એવી એની ગ્રંથિ તૈયાર કરવામાં આવી. અચ્છા, અને હવે મમ્મી જે પણ કહી લે તરત જ માને, ભલે ને તકલીફ બી સહન કરવી પડે. આ તો એક વાર્તા જેવું થયું ને, પેલા હાથીની વાર્તા તમે જ કહી હતી. હા, બરોબર છે ને, બસ એવું વસ્તુ. અને હાથીનું તો પેલું ફિઝિકલ છે,
અહીંયા આને મનોવૈજ્ઞાનિક તરીકે બ્લેકમેલ કરીને બાળકને એવું તૈયાર કરવામાં આવ્યું છે, હે ને? અચ્છા, તો આ તો આ સમજથી પણ કદાચ ચેન્જ થાય જો આ વસ્તુ કોઈ સમજાવે, હે ને, કે આ વસ્તુ નાખી જોવે. આવા ઘણા લોકો છે. એનો અર્થ એ નથી કે આપણે મમ્મીને દુઃખી કરવાના છે. બરાબર છે, હે ને, મમ્મીનું ધ્યાન જરૂર રાખવાનું છે, પરંતુ જો એક્સેસ થતું તેમને સમજાવી શકાય. અચ્છા, કે ભાઈ હવે તમારી એજ થઈ, પહેલા હું 100% તમારું ધ્યાન રાખતો હતો, હવે એમ કે મારા લગ્ન થયા તો એટલીસ્ટ એ 50-50 તો ડિવાઇડ થશે જ. બરાબર છે, હે ને, રાઈટ. તો એ વસ્તુ જો એને સમજાવવામાં આવે મમ્મીને, એ દુખી થાય તો એ વાંધો નહીં, કે ભાઈ ત્યાં હવે એમ કે આપણે એમને દુખી નથી કરતા. પણ વાત એમ આવે છે કે એ જે વ્યક્તિ છે, જે એમના હસબન્ડ છે, હવે એમનું નેચર એવી રીતનું છે કે એ કોઈનું સાંભળવા તૈયાર નથી. એમના માટે એક જ વસ્તુ છે, એટલે જો કોઈક રીતે આવું કંઈક બુક્સ એમના હાથમાં આવી જાય, નહીં આવું કંઈ વાર્તાલાપ સાંભળે, કોઈ ફિલ્મમાં સાંભળે, એમના કદાચ આંખો ખુલી શકે, રિયલાઇઝ થઈ શકે, અને ચલો નહીં થયું તો હવે મેડિટેશન બી કામ કરી શકે, જે પ્રશ્નમાં જ છે. અને ત્યારે શું કરવાનું છે કે એ વ્યક્તિ જ્યારે સૂતી છે ત્યારે કાં તો એ જ રૂમમાં અથવા તો બીજા રૂમમાં જઈને, પહેલા તો આપણે મેડિટેશન જ કરવાનું છે. ઘણી વાર શું થાય કે વ્યક્તિને આ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેડિટેશન કરવા બેઠા તરત જ કે જાણે હું વાઇબ્રેશન આપું છું, પોઝિટિવ થોટ્સ આપું છું કે એમનામાં ચેન્જ આવી રહ્યો છે એમને, પહેલા તમે તો સરસ 15-20 મિનિટ મેડિટેશન કરો. અચ્છા, તો એ જે સ્ટેજ તમારી ડેવલપ થશે, હે ને, જે તમારા ડીપર લેવલ ઓફ કોન્શિયસનેસના પાવર્સ આવશે, ત્યારે એક થોટ તમે બીજા વ્યક્તિ સુધી પહોંચાડી શકશો. અચ્છા, તો પહેલા તો મેડિટેશન કરવાનો છે. ઓકે, અને પછી એ પોઝિટિવ થોટ્સ આપો. ઓકે, કે ભાઈ એમને આ રિયલાઇઝેશન થઈ રહ્યું છે, હે ને, એમનામાં આ અન્ડરસ્ટેન્ડિંગ આવી રહી છે. બરાબર, કે મારે મારું પણ થોડુંક જોવાનું છે. રાઈટ, હે ને, ચલો પત્નીનું નથી પણ જોવું, તો એને પોતાનું પણ સુખ ક્યાંક જોવાનું છે, પોતાની પણ પ્લેઝરને ક્યાંક જોવાની છે, કે ભાઈ મમ્મીનું આ એક નેગેટિવ પાસું છે, હે ને, રાઈટ. એ વાત એ જો ડીપ વાઇબ્રેશન્સમાં આપે, જસ્ટ સુવા માંડ્યા ત્યારે બી આપી શકે, અને જ્યારે ઉઠી રહ્યા છે ત્યારે પણ આપી શકે. અચ્છા, પણ તો આમાં એક બીજું બી કહીશ ને, આનું અપોઝિટ, જેમ કે આ પ્રશ્ન છે એમાં ઘણી વાર આનાથી અપોઝિટ પણ થતું હોય છે, કે તમે પેરેન્ટ્સ તો બિલકુલ ધ્યાન નથી રાખતા. રાઈટ, રાઈટ. અહીં પણ પેલું એસર્ટિવ બિહેવિયરની જેમ કે એ બેલેન્સ હોવું જોઈએ. અચ્છા સર, બહુ સરસ આન્સર આપ્યો તમે. નિર્મલાબેનને એમનો આન્સર મળી જ ગયો હશે. આવતા એપિસોડમાં આપણે ફરીથી નવી સરસ ચર્ચાઓ કરશું. ત્યાં સુધી આપની રજા લઈશ, કારણ કે ફરી એકવાર સમયની મર્યાદા આવી રહી છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક્સ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દર્શક મિત્રો, જોયું ને, નિર્મલાબેનને તો એમનો જવાબ મળી ગયો. એમનો સવાલ હતો કે એમના પતિને જે જૂની વાત, કે એમના મધરની જે વાતમાં આવી ગયા છે, અથવા તો એમના મધરની જ વાતને ફોલો કરે છે, બીજી કોઈ વાત તમને દેખાતી જ નથી, પછી એ ખોટી હોય કે સાચી, તો એમાંથી એમને સચ્ચાઈ તરફ કેવી રીતે વાળવા, અથવા તો એમનું ફેમિલી, એમની જે લાઈફ છે એમને બચાવવા માટે કેવી રીતે એમને વાઇબ્રેશન્સ આપવા, શું મેડિટેશનથી આ વસ્તુ ક્યોર થઈ શકશે, એવો એમનો સવાલ હતો. જવાબમાં એમને કહેવામાં આવ્યું છે કે હા, તમારે એમને પોઝિટિવ વાઇબ્રેશન આપવા જોઈએ જ્યારે તે સૂતા છે અને જ્યારે ઉઠે છે. પરંતુ વાઇબ્રેશન એટલે આજકાલ લોકો શું કરે છે કે વાઇબ્રેશન એટલે બસ સીધા વાઇબ્રેશન આપવા લાગી જાય છે. પરંતુ એ ઇફેક્ટ ત્યારે કરે છે જ્યારે તમે ખરેખર મેડિટેશન કરો છો, જ્યારે ખરેખર તમે એની ડેપ્થમાં જાઓ છો અને પછી વાઇબ્રેશન આપો છો. માટે સૌથી પહેલાં તમારે વાઇબ્રેશન આપવા માટે તૈયાર થવું પડશે. તો પહેલાં મેડિટેશન કરતા શીખો અને પછી એમને વાઇબ્રેશન આપો, તો જરૂર એની અસર થશે. આપને પણ કોઈ સવાલ હોય કે સુઝાવ હોય તો આપ અમને લખીને મોકલી શકો છો, વોટ્સએપ કરી શકો છો, ઈમેલ પણ કરી શકો છો, ફોન પણ કરી શકો છો. આપની રાહ જોઈશ આવતા એપિસોડમાં. ત્યાં સુધી આપની રજા લઉં છું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમતને